साबरकांठा અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોની આર્થિક જીવાદોરી સમાન સાબર ડેરીની 58મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ। સાબર ડેરીના ઓડિટોરિયમમાં યોજાયેલી સભામાં વર્ષ દરમિયાન થયેલા નફાની ચર્ચા કરવામાં આવી હતી। સાબર ડેરી 19% ભાવ ફેર ચૂકવશે, અત્યાર સુધીનો સૌથી વધારે ભાવ ફેર છે। પશુપાલકોને આગામી 11મી તારીખથી 760 રૂપિયા કિલો ફેટે ભાવ ચૂકવાશે। અગાઉ કિલો ફેટે 740 રૂપિયા આપવામાં આવતા હતા। સાબર ડેરી સાથે 800 કરતા વધારે દૂધ મંડળીઓ સંકળાયેલી છે, જ્યારે આજની સાધારણ સભામાં 700 કરતા વધારે દૂધ મંડળીના ચેરમેન હાજર રહ્યા હતા। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકા ખાતે આવેલા ગાંધીનગર ગામના લોકો વર્ષોથી પાણીની સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે। હાલ ભરુનાળામાં ગામમાં પાણીની એટલી તકલીફ છે કે મહિલાઓએ જરૂરિયાત ઉપયોગ માટે પાણી લેવા દૂર દૂર સુધી જવું પડે છે। પાણી માટે વિકટ સમસ્યા ભોગવતા ગ્રામજનો દ્વારા વારંવાર રજૂઆતો કરવા આવી છે, છતાં આજ દિન સુધી સમસ્યાનો કોઈ ઉકેલ નથી આવ્યો, જેથી ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો। નાનામાદરા ગામ છે, એનું પેટા ફળિયું ગાંધીનગર આવેલું છે। એમાં પાણીની વર્ષોથી સમસ્યા આવેલ છે અને અમે વારંવાર રજૂઆત કરવા છતાં પાણીની અમારી કોઈ સમસ્યા નથી, ઉકેલ આવતો છે નથી। પરંતુ સરકારશ્રીની જે નળ સે જલ યોજના છે, એમાં જો અમારો સમાવેશ થાય અને કરે તો અમારો પાણીનો સમસ્યા હલ થાય એમ છે। અહીં પાણીની બહુ તકલીફ પડે છે, હેન્ડપંપ બનાવેલા છે પણ પાણી બે ત્રણ બેરા ભરાય પછી નહીં, અને તો બોર બી બનાવેલા છે પણ મય બોર મેં પાણી નહીં એટલે ટોકી બી ના જ ભરાય ને, પછી પાણીની બહુ તકલીફ। અમારી પાસે કોઈ પાણીનું સ્ત્રોત છે નહીં, પાણી માટે લોકો વલખા મારે છે, 2-2 કિલોમીટર પાણી ભરવા જાય છે તોય પાણી મળતું નથી, અને લોકોને પાણી પીવાનો પ્રશ્ન મોટો ઊભો થાય છે। પાણી છોડનારને પણ ગાળો ખાવાનો વખત આવે છે। ઘણા વર્ષોથી અમે આ અંગે ઘણા બધે રજૂઆતો કરી ચૂક્યા છે પણ કોઈ અધિકારી અમારી દાદ સાંભળવા તૈયાર નથી। તો ગાંધીનગર ગામની ભૌગોલિક સ્થિતિ એ છે કે ઉનાળાની શરૂઆત થતાં જ આ વિસ્તારમાં જળસ્તર નીચે જતા રહે છે, ત્યારે આ ગામમાં પીવાના પાણીના તમામ સ્ત્રોત સુકાઈ ગયા છે, જે માટે ગામની નજીક આવેલ નદીમાં બોર બનાવવામાં આવ્યો છે, પરંતુ ત્યાંથી પણ પાણી ન આવતા સ્થાનિકો પાણી આપવા તંત્રને અનેક રજૂઆત કરી ચૂક્યા છે। ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને ઉનાળાના સમય હોય ગામ લોકોની જે સમસ્યા છે તેની રજૂઆત મળેલ છે, જેથી અમારા યાંત્રિક વિભાગ જે છે પાણી પુરવઠાના, તેઓના ભૂસ્તર શાસ્ત્રી પાસેથી યોગ્ય તે ચકાસણી કરી અને જે સમસ્યા અમારી પાસે આવી છે તેનું નિરાકરણ કરવામાં માટે પ્રયત્ન હાથ ધરવામાં આવશે।